રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં વર્ષોથી સરકારી પરિવહન સેવા એવી એસટી બસની પૂરતી સુવિધાની ઉણપ જોવા મળતી હતી. અનેક ગામો સરકારી એસટી બસની સુવિધાથી વંચિત હતા. આથી સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીની રજૂઆતો બાદ કપરાડાથી ઔદ્યોગિક નગરી વાપી સુધીની બે નવી એસટી બસ સેવાની આજથી શરૂઆત થઈ છે. कपराड़ा तालुकाना मेक्सिमम लोको वापी इंडस्ट्रियल विस्तार ने अंदर घणा आम गणे तो 10-15-20 हजार लोग रोज ना जाए छे. पण एसटी नी अलग अलग जे सुविधा छे अलग अलग गामों थी नाइट रेशन सवारे बसों जती होय छे. पण आ एक खास स्पेशल कपराड़ा थी वापी इंटरसिटी तरीके ने सवार थी सांज सुधी कंटीन्यूस आवा जवाना ओछा में ओछा 6 फेरा मार छे. एक बीजी घाणवेरी बस छे ए घाणवेरी बस पण वापीनी ट्रीप लगावशे. ત્યારે આ વિસ્તારના લોકોને જે વાપી જવાવાળા અને અન્ય લોકો જે તાલુકા મથકે આવવાવાળા જે છે તાલુકા મથક છે નાના મોટા સરકારી કામો હોય છે મામલતદારમાં કામ હોય તાલુકા પંચાયતમાં કામો હોય અન્ય નાના મોટા કામો હોય તો એ કામોમાં આવવા માટે પણ લોકોને એની સુવિધા મળે. બાળકોને વિદ્યાર્થીઓને આવવા માટેની સુવિધા છે તો એ સતત સુવિધા એસટી આપતી રહી છે. પણ અત્યારે હાલ વિશેષ અમારી સરકારનો જે નવો સાહસે નવી બસો આવી છે નવી બસો મિની બસો બધાને આપી છે અને આ વિસ્તારની અંદર સારામાં સારી સુવિધા મળી રહે તેના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાતના મુખ્યમંત્રી એની ચિંતા કરે અને ખાસ કરીને ટ્રાઇબલ વિસ્તારને વિશેષ સુવિધાઓ આપવા માટે સરકાર તત્પર છે અને એ કરી રહી છે. કપરાડા તાલુકાના લોકો માટે ખૂબ જ જરૂરી છે અને એ આખા દિવસમાં બે ઇન્ટરસિટી ચાલુ કરવામાં આવી છે જે ફક્ત વાપીથી કપરાડાના ફેરા કરશે અને એક ઇન્ટરસિટી 6 ટ્રીપ મારશે અને બીજી ઇન્ટરસિટી 6 ટ્રીપ મારશે અને સવારથી સાંજ સુધી ટ્રીપો મળશે. કેટલા ગામોને લાભ થશે એમાં? વાયા ચાણોદ નાનાપોંડાથી કપરાડા આવશે અને એમાં જે આવતા તમામ ગામોને લાભ મળશે. કોરોના સમયથી લગભગ ઘણી ગાડીઓ બંધ હતી એના માટે ઘણી રજૂઆતો આવતી હતી તો આપણા નવીન વિભાગીય નિયામકશ્રી દ્વારા આપણા ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરીની માંગણીને અનુસંધાને નવી ટ્રીપો ચાલુ કરવામાં આવી છે. સમાચારોમાં રોકાઈશું વધુ એક બ્રેક માટે.